दाहोद जिले के निवृत्त एसटी कर्मचारी द्वारा जन आंदोलन किया गया, जिसमें सभी कर्मचारी मौजूद रहे और सरकार से मांगी गई हमारी निवृत्त पेंशन दिए जाने की, ताकि हम भी हमारा परिवार का सही ढंग से लालन पालन पोषण कर सके। और ये आंदोलन गुजरात मजदूर यूनियन द्वारा किया गया है, जिसमें सभी कर्मचारी मौजूद रहकर सूत्रोच्चार कर अपनी मौजूदगी दर्ज करवाई। हूँ गुजरात निवृत्त एसटी कर्मचारी यूनियन माथी विनय चंद्र साधु बोलूँ छू। आज रोज अमे निवृत्त एसटी कर्मचारी भाइयों ने अहीं झालोद मुकामे महादेव मंदिर नी अंदर पटागणा में एक मीटिंग नू आयोजन करेल, अने ए मीटिंग ना आयोजन नी अंदर अमे एसटी कर्मचारी भाइयों ने जे सरकार शोषण करी रही छे अने नहिवत एटले के बिल्कुल 600 થી 1500 रुपयानु पेन्शन आपे छे, ए पेन्शनों बहिष्कार करी अमे पेन्शन में वधारो थाय एवी अमे मांग छेल्ला केटलाय वर्षोथी करी रह्या छे। सरकार एनी कोई पण जातनी सुनावणी करती नथी। आ बाबते अमे राज्य सरकार, केन्द्र सरकार अने लेखित मौखिक घणी बधी रजूआतो करी छे, पण हजु सुधी एनी कोई पण जातनी नक्कर परिणाम आवतुं नथी। आ बाबते जो 7/12 સુધીમાં નહીં આવે તો 7/12 તારીખે અમે રામલીલા મેદાન દિલ્હીની અંદર તમામ રાજ્યના અને દેશના તમામ એસટી કર્મચારી ભાઈઓ તેમજ નિગમોના, દૂધ મંડળીઓના તમામ નિગમોના માણસો ત્યાં એકત્રિત થઈ અને અમે 7/12 રસ્તા રોકો આંદોલન કરનાર છીએ। અમારે સાથે કર્મચારીઓ પણ અમારી જોડે સાથે જોડાશે। કડારા સોમાભાઈ દલજીભાઈ, આરટીઆઈ 21 તરીકે છું, તેમજ એન્ટીકરપ્શન ફાઉન્ડેશન સભ્ય પણ છું અને સામાજિક કાર્યકર અને સિનિયર સિટીઝન માણસ છું। અત્યારે હાલ ગુજરાત એસટી મજૂર મંડળ યુનિયન ઝાલોદ તરફથી બી હું સંગઠન મંત્રીમાં ફરજ બજાવું છું અને સોશિયલ વર્કર તરીકે હું અમારી સાથે શ્રી કલાવતીબેન કે બારિયા જે મારી સાથે છે એમની આ પીતી જાણીને એમને મેં રૂબરૂ જઈને એમને મેં સંપર્ક એમની આ પીતી મેં જાણીને રૂબરૂ સંપર્ક કર્યો અને તેઓ આંગણવાડી કાર્યક્રમો હતા અને તેઓને કોઈપણ જાતની નોટિસ કે જાણ કે લેખિત કર્યા વિના તાત્કાલિક એમને આ નોકરીમાંથી છૂટા નિવૃત્ત કર્યા છે અને ફરી કોઈ પણ જાતનો ઓર્ડર પણ એમને આ મળેલ નથી, આપ્યો નથી। હવે સરકાર જો આમ જો ભ્રષ્ટાચાર નાબૂદી કરવાની વાત એક બાજુ કરતી હોય તો બીજી બાજુ જ્યારે ઇન્ટરવ્યૂ લેવાના થાય છે તો એમને ઇન્ટરવ્યૂ લઈને આ પાસ કરે છે ખરેખર, અને વિધવાબેન છે તો આ ખરેખર અમારા માટે એમનું શોષણ થાય છે એવું અમારા ધ્યાન પર આવ્યું છે, જેના માટે અમારે તેમને ન્યાય મળવો હિતાવહ જરૂરી છે। આટલી અમે આ રજૂઆત ઉચ્ચ કક્ષાએ પણ કરવાના છે અને કરીશું, જ્યાં સુધી એમને ન્યાય ન મળે ત્યાં સુધી અમારી આ પ્રક્રિયા ચાલુ જ રહેશે। કલાવતી બેન કોયાભાઈ બારિયા, હું ઝાલોદ આદિવાસી સોસાયટી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। શું થયું છે તમારે? મને કોઈ પણ જાતનું લેખિત કે લખાણ કે કોઈ પણ જાણ મૌખિક કે કોઈ પણ જાણ કર્યા વગર મને તને નિવૃત્ત કરી દેવામાં મૌખિક આંગણવાડીમાંથી કોઈ પણ જાતનું લેખિત કે મૌખિક ની જાણ કર્યા વગર તમને નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે, એમ કરીને મને બાજુની આંગણવાડી વાળી બેનને મારી આદિવાસી સોસાયટી કેન્દ્રનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અને એ કેન્દ્રની વર્કરે પણ મને જાણ કરેલ નથી। તમારો ચાર્જ લઉં છું? હા, મને કોઈ પણ જાતની જાણ કરેલ નથી। તો તમારા સીડીપીઓ કે તમારા સુપરવાઇઝરને તમે એ લોકોના નામો બોલશો, એ લોકોના મારફતે તમને છૂટા કરવામાં આવ્યા છે? હા, એ લોકોના મારફતે છૂટા કરવામાં આવ્યા છે। તો સીડીપીઓ બેન શ્રીમતી મીનાબેન મુનિયા અને સુપરવાઇઝર બેન સરિતાબેન જેવગોણા એ લોકોએ તમને છૂટા કર્યા? હા, એ લોકોએ બંને થઈને મને સીડીપીઓ તો આવ્યા નથી પણ તમારા સુપરવાઇઝરે તમને છૂટા કર્યા? હા, ના, બંને જણે થઈને કર્યા એટલે એ લોકો વર્કરો જોડેથી 2000 રૂપિયા ઉઘરાણું કરતા હતા તો તમે કેમ કરો છો એની અદાવતમાં મને મારી સાથે આવું કર્યું છે સર? અંગત અદાવતથી આને કાઢવી જ પડે તો જ, આને નહીં કાઢીએ તો આપણને રૂપિયા જ નહીં મળે ખાવા એમ કે। તો તમારામાં આટલું બધું ભ્રષ્ટાચાર ચાલે છે આંગણવાડી? હા ચાલે, એટલે તો મને હટાવવા માંગે છે। ઓગસ્ટ 2018 થી આજ દિવસ સુધી વર્ષથી ખાય છે એમના કૌભાંડ કેટલા છે ઓફિસમાં? એક આંગણવાડી પાસેથી કેટલા લેવામાં આવે છે? એક વર્કર જોડે 2000 રૂપિયા દર મહિને? હા, દર મહિને તમારો પગાર તો એટલો છે જ નહીં બેન? તો પણ એ જ જોવાનું છે ને, ઉપલા અધિકારીઓને મેં કેટલી વાર આ મારી જોડે આવું કર્યું, મેં કેટલી અરજીઓ કરી 11/7 થી
આજ દિવસ સુધી ઉપલા અધિકારીઓને મેં બધી જ રીતે જાણ કરી પણ મને કોઈ જવાબ મળેલ સંતોષકારક નથી મળ્યો. આ બાબતે હવે તમે આગળ રજૂઆત કરશો? હા, રજૂઆત કરીશ. હું આગળ ન કરે એમના હું આ પન્નાગઢમાં જઈને હું મારો જીવી કાઢી નાખી, કેમ કે હું વિધવા છું સાહેબ. વિધવા છે? હા. એટલે તમને ખોટી રીતે હેરાન કરવામાં આવેલા છે? હેરાન કરવા માટે તમે બધી એ લોકોની પોલ બહાર પાડી હતી? હા, અને હું પાડીશ એમની. મારી જોડે મને કોઈ ન્યાય નહીં આવે તો હજી એમની પોલ બહાર પાડીશ. ચાલુ જ રહેશે. જિલ્લા પંચાયત મારી